નવ્યા નવેલી નંદા આઈઆઈએમ અમદાવાદમાં જોડાયા બાદ એક નવો આનંદ અનુભવી રહી છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર ખાસ પોસ્ટ સાથે આ ખુશખબર શેર કરી હતી. જો કે ટ્રોલર્સે તેને નિશાન બનાવી દાવો કર્યો કે તેણે પૈસા ખવડાવીને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે. હવે આઈઆઈએમ અમદાવાદના એક પ્રોફેસરે નવ્યાના સમર્થનમાં આગળ આવ્યા છે. પ્રોફેસર પ્રોમિલા અગ્રવાલે નવ્યાનંદાનો બચાવ કરતા એક્સ પર બી સ્કૂલમાં એડમિશનના ક્રાઇટેરિયા શેર કર્યા હતા અને લખ્યું હતું કે ઓનલાઈન આઈઆઈએમના એડમિશન ટેસ્ટના માર્ક્સ પર પણ એડમિશન મળી શકે છે. કેટના 5 વર્ષના માર્ક્સ કે પછી જીમેટ કે જીઆરઈના માર્ક્સ પર પણ મળી શકે છે અને ફાઇનલ સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે થાય છે. નવ્યાએ પૈસા નથી આપ્યા પણ તેણે એન્ટ્રન્સ એક્ઝામમાં ખૂબ મહેનત કરી છે અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ફરી એક પોસ્ટ શેર કરીને કહ્યું કે આ પ્રોગ્રામનો એક્સેપ્ટન્સ રેટ બીજા પ્રોગ્રામ્સ કરતાં ઓછો હોય છે અને જો તેના ઇન્ટરવ્યૂ અને સીવીમાં તેની છૂટ આપવામાં આવી હોય તો પણ તેણે કટ ઓફ ક્લિયર કર્યું છે. લાંબા સમયથી ભારતમાં એવી ચર્ચા થાય છે કે શા માટે પ્રતિષ્ઠિત પરિવારો ઉચ્ચ શિક્ષણ માટે ભારતની બહાર જાય છે, શા માટે તેઓ ભારતીય કોલેજમાં અભ્યાસ નથી કરતા. ત્યારે એક મહિલાએ આઈઆઈએમએમમાં ઓનલાઈન એમબીએ માટે પ્રવેશ મેળવ્યો છે, એમાં દરેકની મુશ્કેલી થાય છે. નવ્યા નવેલી નંદાએ આઈઆઈએમ અમદાવાદમાં બીપીજીપીમાં પ્રવેશ મેળવ્યો છે. સોમવારે તેણે કેમ્પસમાંથી કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. કેપ્શનમાં તેણે લખ્યું કે ડ્રીમ કમ્સ ટ્રુ, આગામી 2 વર્ષ શ્રેષ્ઠ લોકો અને ફેકલ્ટી સાથે. ત્યારે ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં નવ્યાને ટ્રોલ કરી. એક યુઝરે એવું લખ્યું હતું કે ભ્રષ્ટાચાર તેને શિખરે છે, એન્ટ્રન્સ પરીક્ષામાં પણ ભાગ નથી લીધો. બીજા યુઝર્સે એવી રીતે ઉમેર્યું હતું કે 25 નવેમ્બરે તમે વેકેશનમાં હતા અને 26 નવેમ્બરે કેટની પરીક્ષા હતી, જે બાદ આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસરે નવ્યાનંદાનો બચાવ કર્યો હતો.